गुड इवनिंग स्टूडेंट्स, लास्ट लेक्चर की अंदर पुष्पना अपने भागों विषय बात करी थी। चार चक्रों जोयेला था, तो ये चार चक्र कई आ रीते था। पुष्पीय चक्रो, वज्र चक्र, दल चक्र, पुकेसर चक्र अने स्त्री केसर चक्र। हवे आजे आपणे आ दरेक चक्रो विषे जोवानुं छे, समझवानुं छे, बराबर छे। दरेक चक्र विषे जोशुं, एना कार्य विषे अभ्यास करशुं, एना रंग विषे वात करशुं। तो एमां सौथी पहेला वात करीए आपणे वज्र चक्र विषे। प्रश्न आवी रीते पूछाय के भाई पुष्पना चक्र तरीके वज्र चक्र विषे माहिती आपो, तो कई रीते लखी शकाय आने जोईए। तो सौथी पहेला लखवानुं के वज्र चक्र सौथी बहारनुं पुष्पीय चक्र छे। सौथी बहारनी बाजु पुष्पमां आवेलुं छे। सामान्य रीते वज्र चक्रनो रंग लीलो होय छे। अमुक वैज्ञानिको एवा होय छे के जे एवुं कहे छे के हमेशा लीलो न होय, तो आपणे ए स्वीकारी छे। बीजुं वज्रचक्रनुं कार्य शुं छे, तो कलिका अवस्था दरमियान वज्रचक्रो ए पुष्पनी अंदरनी बाजू आवेला अंदरनी बाजुए आवेला पुष्पीय भागोनुं रक्षण करवानुं काम करे छे। कलिका अवस्था दरमियान वज्रचक्र जे छे ए पुष्पनी अंदरनी बाजुए आवेला जे पुष्पीय भागो छे एनुं रक्षण करवानुं काम करशे। जे आ बाकीना अंदरना भाग छे ए बधानुं शुं करशे? रक्षण करशे। वज्रचक्र प्रजननमां के उपयोगी नथी, बराबर। हवे जोड़ाणना आधारे वज्रचक्रना बे प्रकार पाड़े छे आपणे। जोड़ाणना आधारे वज्रचक्रोना प्रकारों, तो एमां बे प्रकार, युक्त वज्रपत्री अने बीजा नंबर उपर मुक्त वज्रपत्री। युक्त वज्रपत्री शू कहवा मागे छे? तो पुष्पनी अंदर आवेला जे वज्रचक्रो छे ए एकबीजा साथे जोड़ायेला होय तो एने युक्त वज्रपत्री कहेवाय। पुष्पनी अंदर आवेल वज्रपत्रो जो एकबीजा साथे जोड़ायेल होय तो आवी रचना ने युक्त वज्रपत्री कहे छे। अने सिंपल वस्तु एवी याद राखवानी के युक्त एटले जोड़ायेल। आवुं याद राखो ने ते सरळताथी तमे व्याख्या लखी शको, बराबर। मुक्त एटले स्वतंत्र थाय, आज वस्तु अहींया लखवानी छे के जो पुष्पनी अंदर आवेला वज्रपत्रो एक बीजानी साथे जोड़ायेल न होय एटले के स्वतंत्र होय तो आवा वज्रपत्रोने मुक्त वज्रपत्री कहे छे। એટલે યાદ આવું રાખવાનું કે મુક્ત એટલે સ્વતંત્ર અથવા તો જોડાયેલ ન હોય તેવું।
जो हवे आग बात करिए तो वज्रचक्र बाद हवे आपणे चर्चा करवानी छे दलचक्रनी। બીજા નંબર ઉપર વાત કરીએ હવે દલ ચક્રોની, નંબર બે દલ ચક્ર। તો જો આવી રીતે વ્યવસ્થિત પણ લખી શકાય કે ભાઈ એના બંધારણીય ઘટકો કયા કયા છે, એટલે કે દલચક્ર શેનાથી બને છે એમ। તો દલપત્રો ભેગા થવાથી દલચક્ર બને છે, દલપત્રો ભેગા થવાથી દલચક્ર નામની રચના બને છે। બીજું કે એનું સ્થાન ક્યાં છે, જો આ બધું ઘણું બધું ડિટેલમાં સમજાવ્યું છે એટલે બધું યાદ રાખજો કામ આવશે। તો વજ્રચક્ર બાદ આવેલ પુષ્પીય ચક્ર દલ ચક્ર તરીકે ઓળખાય છે। હવે રંગની વાત કરીએ તો વિવિધ રંગો ધરાવે છે તો કે જે મુજબ પુષ્પનો રંગ છે એવી રીતે દલપત્રનો રંગ હોય, જાસૂદનો કેમ લાલ રંગ છે, ગુલાબનો લાલ હોય, ગુલાબી હોય, પછી કંઈક સફેદ કલરને આવે છે, તો આપણને બહુ ખબર નથી પણ એવું ક્યાંક જોયું છે, એટલે વિવિધ રંગો ધરાવે છે। બીજું કે આકાર, એ પણ વિવિધ પ્રકારના આકારો ધરાવે છે, વિવિધ આકારો ધરાવે છે। રંગોમાં ઘણી વખત આવો પણ શબ્દ વપરાય છે કે રંગ બેરંગી રચના છે, વિવિધ રંગો ધરાવે એમ। હવે આકારો કયા કયા વિશિષ્ટ ધરાવે છે તો એની વાત કરીએ તો કેટલાક નલિકાકાર છે, નલિકાકાર, કેટલાક ઘંટાકાર, કેટલાક ચક્રીય આકાર અને ઘણા બધા જે છે ગળણી જેવા આકારના છે। તો આવી વિશિષ્ટતા જે છે એ દલપત્ર ધરાવે, ફોર એક્ઝામ્પલ કે નલિકાકારની અંદર આવી રીતે હોય કે આવી ટ્યુબ નલી જેવી નલિકા જેવી રચના જે છે જોવા મળે, ઘણી વખત જોઈ હશે તમે। બીજા નંબર ઉપર ઘંટાકાર, એ જોયું હશે કે આવા શેપનું પુષ્પ બને, ગુલાબ જોઈ લ્યો, પેલું ચાઇનીઝ ગુલાબ આવે એટલે આને કહેવાય ઘંટાકાર। પછી ચક્રી આકાર એટલે સામાન્ય જે પુષ્પ હોય છે બરાબર, આ બધું બહુ સારું આપણે પુષ્પ તો શું ઠીક છે, હવે ચક્રી આકાર અને છેલ્લે ગળણી જેવો આકાર એટલે આવી રીતે હોય। ગળણી આકાર બરાબર, જે મુજબ આપણે વજ્રચક્રમાં જોડાણના આધારે ભાગ પાડ્યા હતા એ રીતે આમાં પણ જોડાણના આધારે ભાગ પાડશું, એટલે કે જોડાણના આધારે એના પ્રકારો જો જોઈએ તો બે પ્રકાર ફરી વખત પડે, યુક્ત વજ્રપત્ર, યુક્ત દલપત્રી, ત્યાં વજ્રપત્ર હતું અહીંયા દલપત્રી શબ્દ વપરાશે, અને મુક્ત દલપત્રી યુક્ત દલપત્રી જે છે, સમજી શકો છો કે દલપત્રો એકબીજા સાથે જોડાયેલા હોય છે, દલપત્રો એકબીજા સાથે
જોડાયેલ હોય છે અને મુક્તની અંદર તો પુષ્પમાં આવેલા દલપત્રો એકબીજાથી સ્વતંત્ર અથવા તો મુક્ત હોય છે। જો હવે આગળ એક મોટો ટોપિક આપણે સમજવાનો છે જેનું નામ છે કલિકાંતર વિન્યાસ। ખાસ ધ્યાન રાખજો, 3 માર્કનો પ્રશ્ન છે। જો નવો ટોપિક કલિકાંતર વિન્યાસ। આમ જો વિન્યાસ શબ્દ જે છે તમે જાણો છો કે ભાઈ વિન્યાસનો અર્થ જે છે એ ગોઠવણી થાય। આની વ્યાખ્યા પહેલાં સમજી લઈએ કે પુષ્પની કલિકા અવસ્થા દરમિયાન પુષ્પીય ભાગોની ગોઠવણીને પુષ્પવિન્યાસ કહેવાય। કલિકા અવસ્થા દરમિયાન પુષ્પીય ભાગોમાં બે ભાગનો સમાવેશ થશે, દલચક્ર અને વજ્રચક્ર। ખાલી આ બંનેની ગોઠવણી માટે શબ્દ કલિકાંતર વિન્યાસ જે છે એ વપરાશે। વિન્યાસ એટલે આપણે જાણીએ છીએ ગોઠવણી છે, બરાબર। કલિકાંતર વિન્યાસના 4 પ્રકારો આપણે સવિસ્તાર સમજવાના છે। તો જો એમાં સૌથી પહેલો પ્રકાર જે છે જેનું નામ છે ધારાસ્પર્શી પ્રકારનો કલિકાંતર વિન્યાસ, ધારાસ્પર્શી પ્રકારનો કલિકાંતર વિન્યાસ। બીજા નંબર ઉપર વ્યાવૃત પ્રકારનો કલિકાંતર વિન્યાસ। ત્રીજા નંબર ઉપર આચ્છાદિત પ્રકારનો કલિકાંતર વિન્યાસ અને ચોથા નંબર ઉપર પતંગિયાકાર કલિકાંતર વિન્યાસ। 4 પ્રકારો ડિટેલમાં સમજશું આપણે। તો પહેલાં ફરીવાર નામ જોઈ લઈએ, ધારા, સ્પર્શી, વ્યાવૃત, આચ્છાદિત અને પતંગિયાકાર। જો હવે પહેલાં વાત કરીએ કે જો દલપત્રો કે વજ્રપત્રોની કિનારી એકબીજાને આચ્છાદિત થયા વગર, દલપત્રો કે વજ્રપત્રોની કિનારી એકબીજાને આચ્છાદિત થયા વગર। હવે આ આચ્છાદિત થયા વગરનો અર્થ એવો થાય કે ઢાંકા વગર, એમ કે ઉદાહરણ તરીકે આ એક ચક્ર છે અને આ બીજું ચક્ર છે, તો એકબીજાને આમ ઢાંકતા નથી એટલે કે એને આચ્છાદિત નથી કરતા, પણ એની કિનારી એટલે કે ધાર જે છે ને એ ધારા કહેવાય। ધારાનો અર્થ આપણે ધાર લેવાનો છે, આમ ધારા એટલે આપણે કહીએ ને કે કોઈ ધારા એમ એવો થાય, પ્રવાહ કહેવાય, પણ અહીં આપણે એ ધારા શબ્દ નથી વાપરવાનો, એટલે એકબીજાની ધારે, એકબીજાની ધારે એટલે કે કિનારીએ સ્પર્શ થાય। તો આવા પ્રકારના
कलिकांतर विन्यास ने धारास्पर्शी प्रकारनो कलिकांतर विन्यास कहेवाय। फरी वार धारास्पर्शीनी वात करिए तो तमे जोई सको छो के दलपत्रो के वज्रपत्रो जे छे अथवा तो वज्रचक्रो पण शब्द वापरी सको छो एक बीजा ने आच्छादित थया वगर एटले के एक बीजा ने ढांका वगर एक बीजा नी धारे एटले के किनारी जो स्पर्श है तो एने आपणे कलिकांतर विन्यास ने धारास्पर्शी कलिकांतर विन्यास तरीके ओळखशुं। तो इना उदाहरण शू छे तो उदाहरण समझिए धारास्पर्शीना उदाहरण शू छे तो एनी अंदर आंकड़ो अने राय आ बन्ने जे छे एना उदाहरण थशे। तो केवी गोठवणी छे समझिए पांच घटकों आपणे दोरवाना छे जो तमे आमय दोरी सको छो सीम्पल मेथड थी के फॉर एक्जाम्पल के आ पेलो घटक थई गयो आ बीजो घटक थई गयो पहलो घटक बीजो घटक आ एक बे बे त्रीजो घटक चौथो घटक अने आ पांचमो घटक आवी रीते शुं थाय के आनी किनारी अने आ बीजा घटकनी किनारी एकबीजाने खाली स्पर्शे पण ज्यारे आपणे आकृति दोरीए ने तो खाली आवा छूटा घटकों जे छे पांच घटकों जे छे ए दर्शावी बराबर तो एने आपणे धारास्पर्शी कहेशुं। बीजा नंबर उपर व्यावृतमां जोईए तो जो व्यावृत में थोड़ू केवू जुदू है व्यावृत में शू थशे तो व्यावृत नी अंदर कोई एक घटक जे छे एक बीजा घटक ने ढाक से ये जोईए कई रीते ढाके छे ये समझिए आपणे। જો અહીંયા ઘટક એટલે આ એક પાંખડું જે છે વિચારવાનું આવી રીતે બરાબર તો વ્યાવૃત માટે વાત કરીએ કે એમાં શું થાય કે એક ઘટક જે છે ફોર એક્ઝામ્પલ કે આપણી પાસે આવી રીતે એક ઘટક છે તો એ ઘટક જે છે ને એ અન્ય ઘટક દ્વારા આવી રીતે આમ ઢંકાતું હોય આવી રીતે જો એટલે કે બીજો ઘટક જે છે ને એને ઢાંકે પછી શું થાય કે એક બાજુ એ ઢાંકે એટલે આ ભાગ ઢંકાણો છે અને બીજો ભાગ જે છે એ અન્ય ઘટકને ઢાંકી દે આવી રીતે એટલે એના માટે વ્યાખ્યા એમ લખાય કે ઘટક હોય એટલે કે દલપત્ર કે વજ્રપત્ર નો એક છેડો અન્ય ઘટકના છેડાને ઢાંકે અને આ ઘટકનો અન્ય છેડો અન્ય ઘટક દ્વારા ઢંકાય અથવા તો આચ્છાદન પામે અથવા આચ્છાદિત થાય બરાબર આકૃતિ જોશું ને એટલે થોડી વધારે ખબર પડશે। તો ઉદાહરણ તરીકે કપાસ કપાસનું પુષ્પ લેવાનું છે અહીંયા બરાબર કપાસનું પુષ્પ જાસૂદ અને ભીંડાની અંદર જે છે આવું જોવા મળશે એની અંદર એ પાંચ ઘટકો હશે પણ કઈ રીતે હશે તો કે જો ઉદાહરણ તરીકે આ એક ઘટક છે તો એ ઘટકનો આ એક છેડો છે એ કોઈ અન્ય ઘટક સાથે આમ ઢંકાય બરાબર પછી બીજો ઘટક જે છે ને એ આ ઘટકનો છેડો જે છે એ ઢાંકે આવી રીતે પહેલો ઘટક બીજો ઘટક ત્રીજો ઘટક ફરીવાર આ ઘટક જે છે આ ત્રીજા નંબરનું ઘટક એને બીજા નંબરનો એક છેડો ઢાંકો છે એટલે આ ઘટક જે છે એ ફરી વખત આમ કરી આમ છેડો ઢાંકશે ચોથા નંબરનો ઘટક જે છે એ શું કરશે આ ઘટકનો છેડો ઢાંકશે અને એવી રીતે જે પાંચમો ઘટક આવશે
એ આવી રીતે ગોઠવાશે। એટલે આની અંદર શું થશે કે એક ઘટક તમે ધારી લો, ઉદાહરણ તરીકે એક નંબરનું ઘટક જુઓ, ધ્યાનથી જોજો, તો એનો એક છેડો જે છે ને એ કોઈ દ્વારા ઢંકાય છે અને બીજો છેડો જે રહ્યો ને એ કોઈને ઢાંકે છે, બરાબર। તો આને શું કહેશું આપણે? વ્યાવૃત પ્રકારનો કલિકાંતર વિન્યાસ તરીકે ઓળખશું। હવે ત્રીજા નંબર ઉપર આચ્છાદિત, તો એની અંદર એક ઘટક જે છે, એક ઘટક સંપૂર્ણપણે આચ્છાદિત હોય છે અને એક ઘટક સંપૂર્ણપણે બહાર હોય છે। જ્યારે બાકીના ઘટકો નો એક છેડો અન્ય ઘટક દ્વારા ઢંકાય અને બીજો છેડો અન્ય ઘટકને ઢાંકે। આ છેલ્લી બે લાઈન અન્ય દ્વારા ઢંકાય અને ઢાંકે એ આના જેવું છે, પણ એક શબ્દ છે કે એક ઘટક એવો છે કે જે સંપૂર્ણ આચ્છાદિત થઈ ગયો હોય। ફોર એક્ઝામ્પલ કે આપણે આવી રીતે દેખાડીએ છીએ કે આ બ્લુ કલરનો જે એક નંબર લખું છું એ ઘટક સંપૂર્ણ આચ્છાદિતનો અર્થ એવો ધારવાનો આપણે કે આવી રીતે બંને બાજુથી આમ ઢંકાઈ ગયો હોય, એટલે બ્લુ કલરનો સંપૂર્ણ આચ્છાદિત ઘટક છે નંબર બે। અને બીજો એક ઘટક આપણે એવો ધારવાનો છે, બાકીના ઘટક શું કીધું કે એક ઘટક ઢંકાયેલું હોય એટલે જો આને ઢાંકે છે તો સાથે સાથે બીજો ઘટક જે છે એ આને આવી રીતે ઢાંકી દેતું હશે, તો આ ત્રીજું થઈ ગયું। અને એક ઘટક શું કીધું કે સંપૂર્ણ બહાર છે, તો સંપૂર્ણ બહાર ઘટક જોઈ લઈ તો એને આપણે બ્લેક કલરથી દર્શાવીએ। ચાલો આવી રીતે હોય, તો બ્લુ કલરનું ઘટક જે છે એ બ્લુ કલરનું ઘટક સંપૂર્ણ બહાર છે, અંદર છે, અને આ બ્લેક કલરનું ઘટક જે છે એ સંપૂર્ણ શું છે? બહારની બાજુ છે। બાકીના ઘટકો જોઈ શકો છો કે એક છેડો કોઈ દ્વારા ઢંકાય તો બીજો છેડો કોઈને ઢાંકે, એક છેડો કોઈને ઢાંકે તો બીજો છેડો કોક દ્વારા ઢંકાય, એવી રીતે જોવા મળશે, બરાબર। તો હવે એના ઉદાહરણ વિશે વાત કરીએ તો કે કેસિયા અને ગુલમહર જે છે એના ઉદાહરણ છે। ઉદાહરણ અહીંયા લઈ લઈએ, કેસિયા અને ગુલમહર। ચાલો પતંગિયાકાર છેલ્લો પોઈન્ટ જે છે એ સમજવાનું છે। એમાં ધ્વજક, પક્ષક અને નૌતલ એવા ત્રણ શબ્દ આપણે વાપરવાના છે। જો આકૃતિ દોરશો એટલે વધારે ખબર પડશે। તો આની અંદર શું આવેલું હોય છે? તો કે એક આખું સંયુક્ત ભાગ આવેલું હોય, મોટો ભાગ હોય કે જેને ધ્વજક કહેવામાં આવે, આ મોટું જે છે એ પત્ર હોય, દલપત્ર કે વજ્રપત્રમાંનું। પછી એની નીચે બે બીજા ઘટકો આવેલા હોય આવી રીતે કે જેને પક્ષક કહેવામાં આવે અથવા તો પક્ષકો કહેવામાં આવે। અને નીચેની બાજુએ આવી રીતે બે ઘટકો હોય પણ એ બે ઘટકો જોડાયેલા હોય કે જેને નૌતલ એટલે કે બોટ શેપનું કહી શકાય। એટલે કે આવી રીતે પતંગિયાકારમાં ગોઠવણી આવેલી હોય, એક ધ્વજક બંને પક્ષકોને ઢાંકે અને પક્ષકો નૌતલને ઢાંકે, અને એના ઉદાહરણમાં વાલ અને વટાણા એના પુષ્પ, વાલ અને વટાણા, બરાબર। તો ત્રણ માર્કનો આખો પ્રશ્ન બને આકૃતિ સહિત પૂછાય।
જો હવે આગળ જઈ તો કલિકાંતર વિન્યાસ બાદ આપણે જો વાત કરતા હતા પુષ્પીય ચક્રોની, એમાં વજ્રચક્ર અને દલચક્ર વિશે વાત કરી, પણ હવે અગત્યની મહત્વની વાત જે છે બાકીના બે ચક્ર બાકી હતા. આ વચ્ચે ટોપિક એટલા માટે આપ્યો છે કારણ કે એમાં વજ્રચક્ર અને દલચક્ર જોડાઈ નાખી આવી રચના બનાવતા હોય છે. ચાલો તો હવે આગળ વાત કરીએ. તો આગળ હવે આપણે નવા ચક્ર વિશે વાત કરવાની છે કે જેનું નામ છે પુકેસર ચક્ર. તો ચાલો હવે વાત કરીએ પુકેસર ચક્ર. તો સૌથી પહેલાં જોઈએ કે પુકેસર ચક્ર સ્થાન તો હવે આપણે જાણી શકાય છે કે ભાઈ દલપત્ર પછી આવેલું પુષ્પીય ચક્ર છે. દલપત્ર બાદ આવેલ પુષ્પીય ચક્ર છે, બરાબર. હવે લાક્ષણિકતા શું છે? તો કે આ નર પ્રજનન અંગ તરીકે ઓળખાય છે. નર પ્રજનન અંગ તરીકે ઓળખાતી રચના જે છે એ પુકેસર ચક્ર તરીકે ઓળખાશે. ઓકે, પુકેસર ચક્ર જે છે એ લાક્ષણિક પુકેસર ચક્રની આપણે આકૃતિ દોરીએ તો આકૃતિ કંઈક આવી રીતે દોરાશે. તો આ છે લાક્ષણિક પુકેસર, જે ત્રણ મુખ્ય ભાગો ધરાવે. આ જે ફૂલાયેલો ભાગ છે કે જેને પરાગાશય કહેવામાં આવે, એનું જે જોડાણ સ્થાન છે એને યોજી કહેવાય, અને આ બાકીના ઘટકને તંતુ કહેશું. પરાગાશયની વાત કરીએ તો પરાગાશય શું છે? તો કે પુકેસરનો ફૂલાયેલો ભાગ છે. પુકેસરનો ફૂલાયેલ ભાગ પરાગાશય જે છે એ દ્વિખંડીય છે, એટલે કે બે ખંડો ધરાવે છે, અને દરેક ખંડ બે કોટરો ધરાવે, એટલે એને કહેવામાં આવે ચતુષ્ખંડીય, સોરી ચતુષ્કોટરીય. એટલે એ દ્વિખંડીય અને ચતુષ્કોટરીય છે. કઈ રીતે હોય સમજાવું હું તમને, કે આવી રીતે તમે જ્યારે આનો આમ છેદ લો છો, કાપો છો, બરાબર છે. ફોર એક્ઝામ્પલ કે આવી રીતે પરાગાશય છે અને તમે આવી રીતે કાપો મૂકો છો, તો તમને આવા સ્પેસિફિક બે ભાગો દેખાશે. આ એક ખંડ છે, બીજો ખંડ છે, બરાબર છે. તો ખંડો કેટલા છે? તો કે ભાઈ આ વન અને આ ટુ, એટલે કે બે ખંડો છે. દરેક ખંડની અંદર જે મુજબ વાત કરી કે ઉદાહરણ તરીકે એક ખંડ છે તો એની અંદર આવા બે કોટરો આવેલા છે, એટલે કોટરની સંખ્યા કેટલી છે? તો કે વન ટુ થ્રી એન્ડ ફોર, ચાર કોટરો છે. અહીંયા એક્ઝેક્ટ વચ્ચેની બાજુએ આવી રચના જોવા મળે કે જે યોજી દર્શાવે છે. તો યોજી શું છે? વાત હવે યોજીની જ કરવાની છે આપણે. તો યોજીનો અર્થ એવો થશે કે એ પરાગાશય અને તંતુનું જોડાણ સ્થાન છે. બંનેને જોડવાનું કામ કરે છે, અને આ તંતુ જે છે એ તંતુ પુકેસરનો અંતિમ ભાગ છે. પુકેસરનો અંતિમ ભાગ, એન્ડિંગ પોઈન્ટ છે, બરાબર, કે જે આધારક સાથે ચોંટે છે.
બરાબર તો આવી રચના જે છે એ પૂકેસરની સામાન્ય આપણે કેટલીક માહિતીઓ જે છે એ પ્રાપ્ત કરી છે તો પૂકેસર જે છે પૂકેસરની વાત કરી જે આપણે આ કોટરોની વાત કરી તો આ કોટરોની અંદર અથવા તો આ જે ખંડ છે એની અંદર આવેલા કોટર જે છે કોટરો એમાં પરાગધાનીઓ આવેલી હોય છે અને આ પરાગધાની જે છે એ ધૂળના રજકણ જેવી અતિશય નાની પરાગરજ ઉત્પન્ન કરે છે કે જેને આપણે પોલન ગ્રેઇન્સ તરીકે ઓળખીએ છીએ બરાબર જે પરાગનયનમાં ઉપયોગમાં આવશે બીજું કે હવે કદાચ એવું પણ થાય કે કોઈ પૂકેસર જે છે જનરલી આપણે વાત કરી કે પૂકેસર જે છે એ નર પ્રજનન અંગ છે બરાબર તો કદાચ એવું પણ બને કે કોઈ પૂકેસર જે છે એ પૂકેસર પ્રક્રિયા ન આપી શકે બરાબર તો પ્રજનનની પ્રક્રિયા ન આપી શકે એને આપણે જાણીએ છીએ કે વંધ્ય તરીકે ઓળખીએ છીએ એટલે એક વ્યાખ્યા આપણે સમજવાની છે કે જેનું નામ છે વંધ્ય પૂકેસર એટલે કે વંધ્ય હોય તેવા પૂકેસરને વંધ્ય પૂકેસર કહે છે અહીંયા વંધ્યનો અર્થ એવો થાય કે એ પ્રજનનની ક્રિયા ન કરી શકે એને આપણે શું કહેશું વંધ્ય પૂકેસર તરીકે ઓળખશું વંધ્ય હોય એવા પૂકેસરને શું કહેશું આપણે વંધ્ય પૂકેસર તરીકે ઓળખશું બીજું કે બીજી એક વ્યાખ્યા દલ લગ્ન પૂકેસર દલ લગ્ન પૂકેસર લગ્ન એટલે હવે તમે જાણો જ છો બરાબર સમયગાળો લગ્નનો જ છે એટલે જોડાણ કહેવાય આપણી ભાષામાં લગ્ન એટલે જોડાણ અને દલ એટલે દલપત્ર તો જો આનાથી વ્યાખ્યા સીધી પડી જશે બહુ જ ઇઝી પડશે કે દલપત્ર સાથે જોડાયેલા પૂકેસરને દલ લગ્ન પૂકેસર કહેવાય દલપત્રની સાથે જોડાયેલ પૂકેસરને દલ લગ્ન પૂકેસર કહે છે ઉદાહરણ તરીકે રીંગણની અંદર આવું દલ લગ્ન પૂકેસર જોવા મળશે આના સિવાય બીજા ઉદાહરણ એક્સ્ટ્રા લખાવું છું જાસૂદ અને કપાસ પણ લખી નાખજો જાસૂદમાં પણ આવું જોવા મળે અને કપાસમાં પણ આવું જોવા મળે ધોરણ 12 સાયન્સની અંદર આપણે થોડાક પ્રેક્ટિકલ કરશું વનસ્પતિના પુષ્પો ઉપર ત્યારે સમજાવશું તમને બરાબર ડિસેશન કરીને એટલે કે કાપીને ચાલો આગળ વાત કરીએ આપણે જે રીતે લાસ્ટમાં આપણે જોયું દલ લગ્ન પૂકેસર એવી રીતે હજી એક બીજા પ્રકારનું પૂકેસર જે છે આપણે જોવાનું બાકી છે જેનું નામ છે પરિપુષ્પ લગ્ન પૂકેસર
जो हवे आगळ बीजी एक व्याख्यानी शुरुआत करिए कि जेनुं नाम छे परिलग्न पुकेसर। परिलग्न पुकेसर, परिलग्न पुकेसर कोने कहेवाय? तो जो पुकेसर परिपुष्प साथे जोड़ायेला होय, जो पुकेसर परिपुष्प साथे जोड़ायेल होय तो आवा पुकेसर ने परिलग्न पुकेसर कहे छे। એને આપણે શું કહેશું? પરિલગ્ન પુકેસર કહેશું। ઉદાહરણ યાદ રાખીશું કે ઉદાહરણ એટલે લીલી, ઉદાહરણ લીલી, બરાબર? ગઈકાલે વાત થઈ હતી લીલી વનસ્પતિની નું નામ છે। બીજું કે જોડાણના આધારે, જોડાણના આધારે પુકેસરના પ્રકારો, તો એમાં સૌથી પહેલા મુક્ત પુકેસરો અને બીજા નંબર ઉપર યુક્ત પુકેસરો। આના માટે એક શબ્દ છે મુક્ત પુકેસરી અને યુક્ત સ્ત્રી કેસરી। તો જો મુક્ત પુકેસરી પુષ્પ કોને કહેવાય અને યુક્ત સ્ત્રી કેસરી પુષ્પ જે છે એ આપણે કોને કહેશું? તો મુક્ત પુકેસરીમાં પુકેસરો જે છે એ છૂટા છવાયેલા હોય। આવા પુષ્પોમાં પુકેસરો છૂટા છવાયેલા જોવા મળે છે મુક્તમાં। મુક્ત એટલે આપણે જાણીએ છીએ કે સ્વતંત્ર હોય, છૂટા હોય, બરાબર? એને આપણે મુક્ત કહી। એવી રીતે યુક્ત પુકેસરીમાં ખાસ કરીને પુકેસરો જે છે એટલે કે આવા પુષ્પોમાં પુકેસરો એકબીજાની સાથે જોડાયેલા જોવા મળે છે। એટલે આ ભાઈ થઈ ગયા મુક્ત અને યુક્ત બેના ઉદાહરણ। ઘણી વખત આને એમ પણ કહી શકાય કે ગુચ્છામાં જોવા મળે છે, ઓકે। હવે ગુચ્છાઓના આધારે વાત કરવાની છે આપણે, તો પુકેસરોના સમૂહ અથવા તો ગુચ્છાઓના આધારે પ્રકારની વાત કરી। પુકેસરોના પ્રકારો, તો સૌથી પહેલા એક ગુચ્છી પુકેસરો, સેકન્ડ નંબર ઉપર દ્વિગુચ્છી પુકેસરો અને લાસ્ટમાં બહુગુચ્છી પુકેસરો। ત્રણ અલગ અલગ શબ્દો આપ્યા છે, એક ગુચ્છી, દ્વિગુચ્છી અને બહુગુચ્છી, બરાબર? તો જો ગુચ્છામાં ભેગા થયેલા હોય અથવા એક જ ગુચ્છામાં ભેગા થયેલા હોય, એક જ ગુચ્છાઓમાં ભેગા થયેલા હોય તો એને આપણે એક ગુચ્છી પુકેસર કહેશું। ઉદાહરણ તરીકે જાસૂદના પુકેસરો જોઈ લો। જાસૂદ જે છે ને પુષ્પની ઉપરની બાજુ આવી દાંડી જેવો ભાગ નીકળશે, જોજો, રેડ કલરનો જ હશે અને એની ફરતેની બાજુએ ગોલ્ડન યલો કલરના આવા ભાગો જોવા મળશે, એકદમ પાતળા તાતણા જેવા। આ બધું શું બોટનીમાં આવે, ભણવું પડે થોડું ઘણું અને થોડુંક ઓબ્ઝર્વેશન પણ આપણે કરવું પડે,
आसपास अपना घर की अंदर कदा जासूद नु जाड़ हो अपने टाइम ज न हो घनी वक्त बराबर। तो शू थ आखे आखो जो एक तंतु है यार घना बदा पू केसरो जोड़ाई गया है, ब्लेक कलर पू केसर है, रेड कलर तंतु है, बदा जोड़ाई गया एक साथ। द्विगुच्छी में शू थाय तो कि बे गुच्छ स्वरूपे पू केसरो जोड़ाई, बे गुच्छ स्वरूप अँ तो समझी सकें कि भाई एक गुच्छ स्वरूपे जोड़ाई जाए तो बे गुच्छ स्वरूपे हमें कई रीते जोड़सू तो यनी अंदर एक उदाहरण है वटाणा, उदाहरण वटाणा आपणे पाछळ जोशू कि फॉर एक्जाम्पल के आवी रीते एक जोड़ाण है आपणी जोड़े अने एनी अंदर थी एक बाजू थी एक बे त्रण चार पांच छ सात आठ नौ पू केसरों समूह निकले एक गुच्छ कहवाई अने अहीं थी एक स्वतंत्र समूह निकलतो होय के जे खाली एक ज होय एटले आने नौ प्लस एक नी गोठवणी कहवाई मित्रों, बे गुच्छा पड़े बहुगुच्छी। तो समझी सको छो कि भाई घणा बधा गुच्छाओ स्वरूपे हशे, स्वरूपे पू केसरो जोड़ाय। उदाहरण तरीके लींबु लींबूनी अंदर आवुं जोवा मळशे साइट्रस लेमोन कि जेनी अंदर अलग अलग पू केसरो जे छे ए आवी रीते जोड़ाण स्वरूपे जोवा मळशे लाइक दीस। आ एक जोड़ाण आ बीजू जोड़ाण त्रीजु जोड़ाण चौथु जोड़ाण बराबर। आने बहुगुच्छी प्रकारना पू केसरो तरीके आपणे ओळखशुं। बीजू के पुष्पनी तंतुनी लंबाई में घणी बधी विविधता जोवा मळे छे एक पॉइंट अहीं आपणे लखी नाखीए कि जे पू केसरनो तंतु जे छे पुष्पनी तंतुनी एटले के पू केसरना तंतुनी लंबाई में घणी बधी विविधता जोवा मळे छे। उदाहरण तरीके राय अने साल्विनिया जुदी जुदी लंबाई अर्थ अहीं आपणे एवो लेवानो छे कि तंतु अमुक में वधु लंबाई धरावतु होय अथवा तो घणानी अंदर ओछी लंबाई पण धरावतो होय बराबर। तो आजे बस आटलू पू केसर सुधी स्त्री केसरनो वारो गाले लेशुं अहीं आपणे आपणो लेक्चर पूरो करीशुं।